નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડિજિટલ વિદ્યાલય યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, હમણાં ટૂંક જ સમયમાં તમારી જે પહેલી એક્ઝામ પ્રથમ પરીક્ષા આવવાની છે એના માટે ખાસ અમારી ચેનલ દ્વારા ખાસ તમારા માટે તૈયાર કરીને મોડલ પેપર છે બહાર પડેલા છે. તો ખાસ આજના વિડીયોમાં આપણે જોશું ધોરણ 10 વિષય તમારો જે ગણિત છે એનું પ્રથમ પરીક્ષાનું પેપર તમારું કેવું હોઈ શકે એના વિશે આપણે ચર્ચા કરીશું. તો પહેલાં તમારે ટોટલ તો 80 માર્કનું પેપર હશે ને, તમારી પાસે 3 કલાકનો સમય હશે, બરાબર. તમને અલગ અલગ સૂચના આપેલી હશે કે ભાઈ બધા પ્રશ્નો ફરજિયાત છે, આંતરિક વિકલ્પ આપેલા હશે, એમાં તમારે એક એક માર્કના હશે, બરાબર. 4 વિભાગ છે, ABCD, બરાબર. પ્રશ્ન જમણી બાજુના ગુણ દર્શાવેલા હશે, આકૃતિ દોરણ રેખાના બધા તમને સૂચના છે એ આપેલી છે, કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવાની, બરાબર. આ વગેરે સૂચના હશે. ત્યારબાદ તમારા પ્રશ્નપત્ર છે એમાં પહેલું છે વિભાગ એ, બરાબર. વિભાગ એ તમારો ટોટલ 16 માર્કનો હશે અને 1 થી 16 પ્રશ્નો છે, દરેકના એક એક માર્ક હશે. તો તમારે કેવા પ્રકારના પ્રશ્નો હશે કે આ પ્રશ્નો છે ખાસ IMP છે, ખાસ બધા વિદ્યાર્થી મિત્રો પ્રશ્નો છે તૈયાર કરી લેજો જેથી કરીને તમારી એક્ઝામ આવે એમાં તમને સરળતા પડે. તો પહેલાં જણાવવાનું છે કે વિધાન ખરા છે કે ખોટા, બરાબર. કોઈપણ સમાંતર શ્રેણીનું પ્રથમ પદ શૂન્ય ન હોય શકે, આ વિધાન ખરું છે કે ખોટું આપણે કહેવાનું છે. આ પ્રકારના પ્રશ્નો તમારે હોઈ શકે. આપણે ખાલી પ્રશ્ન પેપર છે સમજશું, સોલ્યુશન છે તમારી એક્ઝામ પૂરી થઈ ગયા બાદ તમારા જે પેપર હશે એના સોલ્યુશન આપણે ત્યારબાદ જોશું, બરાબર. તો જેમ જેમ થીટાનું મૂલ્ય વધે તેમ તેમ કોસ થીટાનું મૂલ્ય વધે છે. આ વિધાન ખરું છે કે ખોટું હોય તમારે કહેવાનું છે. ત્રીજું છે સમીકરણ 25x² - 5x - 11 બરાબર 0નો વિવેચક છે, 15√5 છે, બરાબર. તમારે ચકાસવાનું, વિવેચકનું સૂત્ર મૂકીને તમારે આ ખાસ ચકાસવાનું, બરાબર. પછી ચોથું છે કોઈ ઘટના એ માટે P(a) = P(a)² થાય તે શક્ય છે કે નહીં, આ વિધાન બધા ખરા છે કે ખોટા એ આપણે કહેવાનું છે. ચાલો ત્યારબાદ તમારે કેવા પ્રશ્ન હોઈ શકે, તો કે નીચેની ખાલી જગ્યાનો યોગ્ય વિકલ્પ પસંદ કરીને પૂરો, કે લીપ વર્ષમાં 53 રવિવાર આવે તેની સંભાવના કેટલી છે. સંભાવનાનો આપણે સૂત્ર મૂકીને તમને ખ્યાલ આવી જશે કે આમાંથી કયો જવાબ છે આવે, બરાબર. પછી છઠ્ઠું છે કે બે શંકુઓની ત્રિજ્યાનો ગુણોત્તર 2:3 અને એને ઊંચાઈનો ગુણોત્તર 5:3 હોય તો તેમના ઘનફળનો ગુણોત્તર કેટલો થાય, બરાબર. 4 ઓપ્શન તમને આપેલા હશે, એમાંથી એક ઓપ્શન તમારે સિલેક્ટ કરવાનો રહેશે. જો 7મું 17x + 23y = 40 અને 23x + 17 = 80 હોય તો x + y = કેટલા થાય. સાવ ઇઝી છે, તમે કોઈ પણ એક રીત લઈને કરી શકશો, બરાબર. ત્યારબાદ 8મું છે કે 8x + ky + 16 = 0 અને 4x + 4y + 4 = 0 આપેલ સમીકરણના યુગ્મનો ઉકેલ અનન્ય મળે તો કે બરાબર શું થાય. કેની કિંમત આપણે આમાં ફાઇન્ડ કરવાની છે. કે બરાબર શું આવે, 10 - 8 - 8 - 10. સૂત્ર તમે તરત મૂકશો, તરત જવાબ છે. આ બધા એવા છે તમને તરત જવાબ મળી જશે. એક માર્કના છે, સાવ ઇઝી છે, બરાબર. ચાલો ત્યારબાદ છે ભાઈ પ્રત્યેક વિધાન સાચું બને એ રીતે ખાલી જગ્યા પૂરવાની છે. પહેલાં ખરા ખોટા હતા, પછી ત્યારબાદ 4 ઓપ્શનો વિકલ્પ પર હતા અને હવે ખાલી જગ્યા પૂરવાની છે, બરાબર. કે જો ઓ કેન્દ્રવાળા વર્તુળને પી બિંદુમાંથી દોરેલા સ્પર્શકો PA અને PB, કોઈ ઓ કેન્દ્રવાળું વર્તુળ છે એનો સ્પર્શક તમને શું આપેલ છે, તો કે PA અને PB એના વચ્ચેનો ખૂણો 80નો ખૂણો રચાતો હોય તો P(a) બરાબર શું થાય એ આપણે કહેવાનું છે, બરાબર. 10મું બિંદુઓ 2, 3 અને 4 એક વચ્ચેનું અંતર ખાલી જગ્યા છે. પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો તમને એટલા માટે તમારી સામે કહું છું, તમે જ્યારે એક્ઝામ દો બધા ચેપ્ટર તમારા જે ચેપ્ટર પૂછાવાના છે એમાંથી કરેલા છે, તો ખાસ તમારા ધ્યાનમાં રહે કે કેવા પ્રશ્નો કરવાના છે, કેવા પ્રશ્નો છે એ પૂછાઈ શકે છે, બરાબર. અને તૈયારી તમારે કઈ રીતના કરવી એ પણ તમને વધારે ખ્યાલ આવે. 11મું કોઈપણ આપેલું આવૃત્તિ વિતરણ માટે મધ્યસ્થ 13.2 હોય અને મધ્યક 15.3 હોય તો બહુલક કેટલો થાય. મધ્યસ્થ અને મધ્યક ઉપરથી આપણે બહુલક શોધી શકીએ, બહુલકનું સૂત્ર બધાને ખ્યાલ જ હશે, બરાબર. ચાલો ત્યારબાદ છે 12મું એક વર્તુળનું ક્ષેત્રફળ છે 220 ચોરસ સેમી છે, આ વર્તુળને અંતર્ગત હોય તેવા ચોરસ ક્ષેત્રફળ કેટલું થાય, બરાબર. વર્તુળને અંતર્ગત છે ચોરસ ક્ષેત્રફળ આપણે શોધવાનું છે. ચાલો ત્યારબાદ આગળ જોઈએ આપણે એક એક વાક્યના શબ્દ કે આંકડામાં, હજી આપણે 16 પ્રશ્ન છે, બરાબર. પૂરા થઈ જાય વિભાગ એ આપણો પૂરો થઈ જાય. હવે જો 3 બહુપદી P(x) = x²-11x+k નું શૂન્ય હોય તો k બરાબર શું થાય, તો જ્યાં શું કીધું છે, તો કે 3 છે એ શૂન્ય આપી દીધું એટલે x ની જગ્યાએ 3 મૂકી દો અને જ્યાં x દેખાયને 3, બરાબર. અહીંયા 3 મૂકો તો 3નો વર્ગ 9, પછી 11 તેરી 33, બરાબર. પ્લસ કે આપેલું છે બરાબર 0 થાય, 33 ઓલી બાજુ પ્લસ થાય 9 - એટલે 33માંથી 9 જાય તો કેટલા વધે, તો કે 33માંથી 9 જાય તો 24, બરાબર. 24 ને 9 33, તો આપણો કેનું મૂલ્ય શું આવે, અહીંયા 24. તો સાવ ઇઝી આવા દાખલા છે આપણે પૂછે છે, તો ખાસ આ બધા દાખલા છે આપણે તૈયારી કરી લેવાની, બરાબર. ચાલો હવે 14મું છે કે 10θ·47 cot 43 ની કિંમત ખાલી જગ્યા થાય. આ 10 અને કોષ્ટક તમે યાદ રાખો છો, ત્રિકોણમિતિનો દાખલો તમને તરત આવડી જશે, બરાબર. 15મું બે ક્રમિક ધન પૂર્ણાંકોનો ગુણાકાર ખાલી જગ્યા વડે હંમેશા વિભાજ્ય હોય. ક્રમિક ધન પૂર્ણાંકોનો ગુણાકાર સાવ ઇઝી છે, તમને બધાને આવડતું હશે. આમાંથી જવાબ આવડતા હોય ખાસ કોમેન્ટ કરીને જણાવશો જેથી અમને પણ ખ્યાલ આવે, બરાબર. ત્યારે 156 અને 455 ગુસા ગુરુત્તમ સામાન્ય અવયવ ગુસા શોધવાનો છે, બરાબર. ચાલો વિભાગ એ પૂરો, વિભાગ બી છે. વિભાગ બીમાં દરેકના ગુણ કેટલા હશે, 2 હશે અને ટોટલ 20 માર્કનો તમારો વિભાગ બી છે એ હશે, બરાબર. ચાલો હવે પહેલો પ્રશ્ન તમને આપેલો છે કે સાબિત કરો કે 3 + 2 - 7 એ અસમય સંખ્યા છે. સમય અને અસમય
બધાની ખ્યાલ હશે પીના છેદમાં ક્યુ, બરાબર? તો અસમય છે સાબિત કરવાનું છે. તે બધા 18મો છે કે જો આલ્ફા અને બીટા એ બહુપદી પી ઓફ એક્સ બરાબર 3x નો વર્ગ પ્લસ 14x માઇનસ 14x પ્લસ 15ના શૂન્ય હોય તો એ આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેરનું મૂલ્ય શોધો, બરાબર? આવા દાખલા જે પૂછાઈ શકે છે. પછી 19મું છે 8x પ્લસ 5y બરાબર 9 અને 3x પ્લસ 2y બરાબર 4. આ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ ચોકડી ગુણાકારની રીતે કરવાનો છે, બરાબર? અને જો તમારે એ દાખલો તમને ન આવડતો હોય તો એના અથવામાં તમને આપેલો છે કે કેની કઈ કિંમત માટે આપેલ સુરેખ સમીકરણ યુગ્મ જે છે કે એક્સ પ્લસ 3y માઇનસ કાઉન્સમાં કે માઇનસ 3 બરાબર 0 અને 12x પ્લસ કેવાય માઇનસ કે બરાબર 0ને અનંત ઉકેલો મળે, કઈ કિંમત માટે અનંત ઉકેલ મળે છે, બરાબર? એ કહેવાનું, બેમાંથી તમે કોઈ પણ એક લખી શકો છો, બરાબર? ત્યારબાદ છે 20મું કે 2x નો વર્ગ બરાબર 7x માઇનસ 3નો ઉકેલ પૂર્ણ વર્ગની રીતે આપણે શોધવાનો છે, બરાબર? ને જો એ ન આવડે તો એના અથવામાં પણ તમને આપેલ જ હશે, બરાબર? આ જ પ્રમાણે તમારી પેપર સાઇલ હશે કે બે ક્રમિક અયુગ્મ ધન પૂર્ણાંક સંખ્યાઓનો વર્ગોનો સરવાળો 290 હોય તો બંને સંખ્યા શોધો. શું કહ્યું? બે ક્રમિક અયુગ્મ ધન પૂર્ણાંક ધારી લેવાની કોઈ પણ બે સંખ્યા, બરાબર? એની ઉપરથી આપણે એનો જવાબ મળી જાય, બરાબર? ચાલો ત્યારબાદ 21મું છે કે ટેન થીટાના છેદમાં 1 - કોટ થીટા પ્લસ કોટ થીટાના છેદમાં 1 - ટેન થીટા બરાબર 1 + સેક થીટા ઇન્ટુ કોસેક થીટા સાબિત કરવાનું છે. આના બરાબર આ સાબિત કરવાનું છે, દાબા બરાબર જવાબ, બે બાજુ સરખી કરવાની છે. અને જો એ ન આવડે તો તમારે બીજું સાબિત કરવાની છે કે સેક રેસ ટુ 4 થીટા માઇનસ સેક સ્ક્વેર થીટા બરાબર 10 - 4 થીટા પ્લસ 10 સ્ક્વેર થીટા સાબિત કરવાનું, બેમાંથી કોઈ પણ એક દાખલો ગણવાનો છે. અને અહીંયા 22મું આપેલો છે કે સાઇન 30 ઇન્ટુ કોસ 60 પ્લસ કોસ 30 ઇન્ટુ સાઇન 60 એના બરાબર સાઇન 90 થાય, આ પણ તમારે કહેવાનું છે, બરાબર? ચાલો ત્યારબાદ તમને આપેલ હશે કે 23મું કે 18 મીટર ઊંચા શિરોલમ થાંભલાના ઉપરના છેડાથી 24 મીટર લાંબા તારનો એક છેડો જોડાયેલ છે. તે તારનો બીજો છેડો એક ખીલા સાથે જોડાયેલ છે. થાંભલાના આધારથી કેટલા અંતરે ખીલો લગાડવામાં આવે તો તાર તંગ રહે? આ દાખલો આપણે ગણવાનો છે, બરાબર? 18 મીટર આપણે જોઈ લેવાનું, માપ સાઈઝ કરીને આપણે ખ્યાલ આવી જાય, એ ઉપરથી આપણે જવાબ છે આનો મળી જશે, બરાબર? આવા પણ દાખલા પૂછાઈ શકે છે, ખાસ ધ્યાન રાખજો. આપણે ખાલી કોઈ પણ પેપરની તૈયારી કેવી રીતે કરવી, તો કે કોઈ પણ દાખલો હોય, આપણે તમે દાખલો આખો ગોખવા જશો તમને મેળ નહીં આવે. એના માટે શું, તો કે ખાલી એક મેથડ, આપણે કોઈ પણ વિષય છે, માની લો કે બહુપદી છે, તેમાં ખબર છે કે આદેશની રીત, લોપની રીત, ચોકડી ગુણાકાર, આ રીતો આવે છે, બરાબર? તો એ રીત જ ખાલી મેથડ જ આપણે યાદ રાખવાની, પુષ્પણને ઘનફળ બનાવે એમાં માત્ર સૂત્ર યાદ રાખવાનો હોય, અને ખાલી જોઈ લેવાનું મેથડ કઈ રીતે આપણે થાય એ જોવાનું. તમે એક એક દાખલો ગણશો તો ભેગું થાય નહીં, એટલા માટે ખાલી સ્માર્ટ વર્ક, બરાબર? મેથડ યાદ રાખવાની આપણે. 24મો પ્રશ્ન કે 1 ગ્લાસમાં 50 પૈસાના 100 સિક્કા, 1 રૂપિયાના 50 સિક્કા, 2 રૂપિયાના 20 સિક્કા અને 5 રૂપિયાના 10 સિક્કા છે. જ્યારે આ ગ્લાસને ઊંધો કરવામાં આવે ત્યારે ગલ્લામાંથી કોઈ એક સિક્કો બહાર પડે તેની સમસંભાવી, બરાબર, હોય તો સિક્કો એક છે એ 50 પૈસાનો સિક્કો હશે અને બીજું છે કે 5નો સિક્કો નહીં હોય તેની સંભાવના કેટલી, બેની સંભાવના શોધવાની છે, બરાબર? સંભાવનાનો દાખલો છે, ખ્યાલ તો આવી ગયો હશે તમને. 25મું છે કે 5 સેમી ત્રિજ્યાવાળા વર્તુળના કોઈ પી બિંદુ આગળ દોરેલ સ્પર્શક પી ક્યુ અને કેન્દ્ર ઓમાંથી પસાર થતી રેખા ક્યુ બિંદુએ છેદે છે. હવે ઓ ક્યુ બરાબર 12 સેમી હોય તો પી ક્યુની લંબાઈ શોધવાની છે. અને જો એ દાખલો તમારે ન કરવો હોય તો એના અથવામાં ચતુષ્કોણનો આપેલો છે ABCD છે એ એક વર્તુળને પરિગચ્છે તો સાબિત કરો કે AB + CD બરાબર AD + BC, બરાબર? અને ત્યારબાદ તમને આપેલ 26મું દાખલો કે આવૃત્તિ વિતરણ ઉપરથી મધ્યક રીતે મધ્યક શોધો, બરાબર? વર્ગ અને આવૃત્તિ તમને આપેલી છે, આની ઉપરથી આપણે શોધવાનું છે. ચાલો ત્યારબાદ છે વિભાગ સી, બરાબર? વિભાગ બી આપણો પૂરો. ચાલો વિભાગ સી છે, એમાં પણ તમારે 3 માર્કના પ્રશ્નો હશે, 27 થી 34 નંબરના અને 24 માર્ક ટોટલ તમારો વિભાગ સીનો હશે, બરાબર? ચાલો એક એક પ્રશ્ન આપણો 3 માર્કનો હશે. તો પી ઓફ એક્સ બરાબર -5x + x² + 6 અને ક્યુ ઓફ એક્સ બરાબર -x² + 2 આપેલ બહુપદી પી ઓફ એક્સને ક્યુ ઓફ એક્સ વડે ભાગાકાર કરીને ભાગ પ્રવિધિ ચકાસો. પહેલાં તો આ બહુપદી છે એને ક્રમમાં ગોઠવી દેવાની, બરાબર? આ 1 નંબર, આ 2 નંબર અને 3 નંબર. હવે ક્રમમાં ગોઠવીને પછી આને આપણે વડે ભાગવાના છે, બહુપદીને ભાગવાની છે, બરાબર? તો ભાગાકાર કરતાં બધાને આવડે જ છે અને જે ભાગ પ્રવૃત્તિ છે એ ચકાસવાની છે. આ પેપર પણ તમે ખાસ સોલ્વ કરજો, તમારા એક્ઝામમાં ઘણું બધું કામ લાગશે, બરાબર? ચાલો 28મું છે 1 - x + 4 - 1 - x - 7 બરાબર 11 - 30 x ≠ 4 અને -4 અને 7 આપેલ સમીકરણના બીજ શોધવાના છે. x બરાબર -4 અને 7 હોવા જોઈએ નહીં, બરાબર? નહીતર શું થાય, તો કે અંત જે છેદ છે એ 0 થઈ જાય તો કિંમત મળે નહીં, એટલા માટે x બરાબર -4 અને 7 લેવાના નથી, બરાબર? ચાલો 29મું કે સમાંતર શ્રેણીનું 11મું પદ 38 અને 16મું પદ છે 73 હોય તો તેનું 31મું પદ શોધો. આવડે જાય બધાને, બરાબર? ખાસ
તમારે મૂકી જ દેવાની છે કિંમત જ ખાલી સૂત્રમાં, એટલે તમને 11મું પદ અને 16મું પદ છે તેની પરથી 31 શું આપણે અંદાજો લગાવી શકીએ. બરાબર, એ ન કરવું હોય તેને અથવામાં તમને આપેલ હશે કે સમાંતર શ્રેણી 21, 18, 15 નું ક્યુ પદ -81 હશે, ક્યુ પદ છે, અને વળી કોઈ પદ 0 હશે, સકારણ જવાબ આપો. બરાબર, આ તમારે ખાસ જોવાનું છે. ચાલો ત્યારબાદ છે 30મું કે સ્થાનિક ટેલિફોનિક યાદીમાં 100 અટક યાદચ્છિત રીતે પસંદ કરવામાં આવી હતી અને અંગ્રેજી મૂળાક્ષરોમાં અટકોમાં આવતા અક્ષરોનું આવૃત્તિ વિતરણ પરથી અટકોમાં આવતા અક્ષરોની સંખ્યાનો મધ્યસ્થ શોધો. જો અક્ષરોની સંખ્યા એવી છે 1 થી 4, 4 થી 7 અને 16 થી 19 સુધીનો મધ્યસ્થ છે અક્ષરોની સંખ્યા અને અટકોની સંખ્યા 6, 30, 40, 16, 4 અને 4. બરાબર, આનાથી એટલે વચ્ચે આ સંખ્યા આવે. આ દાખલો પણ તમારે સંભાવનો કરવાનો છે અને એના અથવામાં તમને આપેલ છે 30મું કે 125 અવલોકનો ધરાવતા નીચે આપેલ આવૃત્તિ વિતરણનો મધ્યક 22.12 છે તો ખૂટતી આવૃત્તિ શોધો. બરાબર, મધ્યક તમને આપી દીધેલો છે 44 સુધીનો છે. બરાબર, હવે આવૃત્તિ તમને આપેલી છે એમાંથી તમારે જે ખૂટતી આવૃત્તિ આ બે છે 30 અને 34 અને 15 અને 19 આ બેની ખૂટતી આવૃત્તિ છે એ શોધવાની છે. મધ્યક તમને 22.12 આપી દીધેલો છે. ત્યારબાદ 31મો કે બિંદુઓ 4-1 અને -2-3ને જોડતા રેખાખંડના ત્રિભાગ બિંદુઓના યામ, રેખાખંડના 3 ભાગ કર્યા બિંદુઓના યામ છે એ શોધવાના છે. બરાબર, ચાલો ત્યારબાદ 32મો તમને આપેલ છે કે 20 સેમી વ્યાસવાળા વર્તુળની જીવા, 20 સેમી વ્યાસવાળા વર્તુળની જીવા કેન્દ્ર આગળ કાટખૂણો અંતરે છે તેને અનુરૂપ લઘુવૃત્તાંશ અને બીજું છે ગુરુવૃત્તાંશ અને લઘુવૃત્તખંડનું ક્ષેત્રફળ, આ ત્રણેયનું ક્ષેત્રફળ શોધવાનું છે અને પાઈ બરાબર તમારે 3.14 લેવાના છે. જો એ દાખલો તમારે ન કરો તેને અથવામાં તમને મળશે ચાન્સ કે નીચે આપેલ આકૃતિમાં ઓ કેન્દ્રવાળા વર્તુળ જે છે એના બે વ્યાસ, એક છે AB અને CD, આ પરસ્પર શું છે લંબ છે. બરાબર, એકબીજાને લંબ છે તો કે હા ભાઈ એકબીજાને લંબ છે અને નાના વર્તુળનો વ્યાસ, અંદરનો નાનું વર્તુળ તમને અહીં આપેલ છે. બરાબર, જો નાનું વર્તુળ, આ નાના વર્તુળનો વ્યાસ એ OD, બરાબર, ઓથી ડીનું અંતર છે OD, જો ઓથી એના બરાબર 7 સેમી હોય તો દર્શાવેલ રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ, આ પ્રદેશ તમને દર્શાવેલ છે રંગીન, આનું ક્ષેત્રફળ તમારે શોધવાનું છે. બરાબર, ચાલો 33મો આકૃતિમાં એક વર્તુળના ચતુર્થાંશ OPBQ, બરાબર, આખું તમને આપેલું છે આકૃતિ તમે જોઈ શકો છો, એની અંતર્ગત ચોરસ OABC એની અંદર જો OA અને BC, બરાબર, આપેલ છે તો જો OA થી A બરાબર 20 સેમી હોય, અહીંયા 20 હોય તો દર્શાવેલ રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ, આ રંગીન પ્રદેશ તમને દર્શાવેલ છે એનું ક્ષેત્રફળ શોધવાનું છે. એમાં પણ તમારે પાઈ બરાબર 3.14 લેવાના છે. બરાબર, ખ્યાલ આવી ગયો, પાઈ બરાબર 3.14. 34મું કે સાબિત કરો કે વર્તુળના કોઈ બિંદુએ દોરેલ સ્પર્શક છે એ શિરો સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને લંબ હોય. બરાબર, વર્તુળના કોઈ બિંદુ છે એ ત્યાંથી સ્પર્શક દોરેલું હોય, સ્પર્શક બિંદુમાંથી જે પસાર થતી ત્રિજ્યા છે એને લંબ હોય. બરાબર, એ સાબિત કરવાનું છે. ચાલો ત્યારબાદ છે તમારો વિભાગ ડી, છેલ્લો વિભાગ, એ વિભાગ ડી છે એમાં તમને 4 ગુણનો એક પ્રશ્ન હશે અને ટોટલ 20 માર્ક, એટલે કે તમારા ટોટલ 5 પ્રશ્ન આમાં હશે ને અથવામાં પણ તમને મળશે. બરાબર, ચાલો 35મું છે કે એક હોડી છે નદીના સામા પ્રવાહે 30 કિલોમીટર અને પ્રવાહની દિશામાં 44 કિલોમીટર અંતર 10 કલાકમાં કાપે છે. હોડીવાળો તો IMP દાખલો છે જ, બોર્ડમાં પણ IMP છે, આ દાખલો પૂછાયવી શક્યતા વધારે છે. તે હોડીને તે જ નદીમાં 40 કિલોમીટર સામા પ્રવાહ અને 55 કિલોમીટર અંતર પ્રવાહની દિશામાં કાપતા 13 કલાક જેટલો સમય લાગે છે. હવે નદીના પ્રવાહની અને હોડીની ઝડપ શોધો. બરાબર, નદીના પ્રવાહની અને હોડીની ઝડપ છે આપણે શોધવાની છે. ખાસ આ દાખલો છે પાકો કરી નાખજો. બરાબર, ચાલો ત્યારબાદ 36મું આપેલ છે કે 1 80 મીટર પહોળા માર્ગની બંને બાજુએ સમાન ઊંચાઈવાળા 2 સ્તંભ શિરોલંબ સ્થિતિમાં દેખાય છે. હવે માર્ગ પર વચ્ચે આવેલા કોઈ એક બિંદુએથી સ્તંભની ટોચના ઉચ્છેદકોણનો માપ 60 આપેલ છે અને 30 છે. બરાબર, 60 અને 30 જણાય છે, આપણા બે માપ જણાય છે. તો દરેક સ્તંભની ઊંચાઈ શોધો તથા બંને સ્તંભનું નિરીક્ષણ બિંદુથી અંતર શોધો. નિરીક્ષણ બિંદુથી અંતર શોધવાનું છે. જો એના અથવામાં તમને બીજો દાખલો આપેલ છે 36મો કે ટાવરના તળિયામાંથી પસાર થતી રેખા પર તળિયાથી એ અને બી અંતરે દૂર આવેલ બે બિંદુએથી ટાવરની ટોચના ઉચ્છેદકોણના માપ કોટીકોણના માપ છે. સાબિત કરો કે ટાવરની ઊંચાઈ વર્ગમૂળમાં AB છે. આ દાખલો પણ તમે ગણી શકો છો, તમને ન આવડે તો આ દાખલો પણ તમે ગણી શકો છો. બરાબર, ચાલો ત્યારબાદ છે 36મો કે એક તંબુનો આકાર નળાકાર ઉપર શંકુ મૂકવામાં આવેલ હોય તેવો છે. એક તંબુ છે એનો આકાર કેવો છે, તો કે નળાકાર ઉપર શંકુ આપણે મૂકીએ એવો છે. હવે જો નળાકારના ભાગની ઊંચાઈ અને વ્યાસ અનુક્રમે 2.1 મીટર અને 4 મીટર હોય તથા ઉપરના ભાગની તિયર્ક ઊંચાઈ એટલે કે ત્રાસી ઊંચાઈ જે હોય એ 2.8 મીટર હોય તો આ તંબુ બનાવવા માટે
કેનવાસનું ક્ષેત્રફળ શોધો અને જો કેનવાસનો ભાવ 500 રૂપિયા પ્રતિ ચોરસ મીટર હોય તો તેમાં વપરાતા કેનવાસની કિંમત પણ શોધવાની છે. ક્ષેત્રફળ મળી જાય એટલે કિંમત તો આપણે આરામથી મળી જ જાય, બરાબર. ચાલો 37માં તમને આપેલ છે કે 5 સેમી ત્રિજ્યાવાળા વર્તુળના જેમની વચ્ચે ખૂણાનું માપ કેટલું 60 થાય તેવો સ્પર્શક રચો તથા રચનાના મુદ્દા લખો. રચના તમને આપેલી છે તો રચનાને આપણે વધારે પ્રિફર કરીએ છીએ. પહેલાં આપણે રચના, કારણ કે રચના જે છે એ રોકડિયા માર્કવાળું આપણું ચેપ્ટર છે. એને અથવા તમને બીજું આપેલું છે કે 4.5મી ત્રિજ્યાવાળું વર્તુળ દોડો, તેના કેન્દ્રથી 7.5 સેમી દૂર આવેલા બિંદુમાંથી વર્તુળના સ્પર્શકની જોડની રચના કરો અને તેની લંબાઈ માપો. બે રચના સરળ જ છે, થોડુંક તમે ધ્યાન આપશો તરત તમને આવડી જાય એવું જ છે, બરાબર. 39માં પેલું છે કે પાયથાગોરસનું પ્રતિ પ્રમેય લખી સાબિત કરો, અથવા બે સમરૂપ ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર તેમની અનુરૂપ બાજુઓના ગુણોત્તરના વર્ગ બરાબર હોય. સમરૂપ ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર અનુરૂપ બાજુઓના વર્ગ બરાબર હોય, બરાબર. આ સાબિત બેમાંથી એક તમે કોઈ પણ એક પ્રમેય લખી શકો છો. ખ્યાલ આવી ગયો? તો વિદ્યાર્થી મિત્રો, આપણું જે મોડલ પેપર હતું ધોરણ 10 વિશે તમારો ગણિત છે, મને તમારી પ્રથમ પરીક્ષા છે એ ટૂંક સમયમાં જ આવવાની છે, તો ખાસ આ મોડલ પેપર તૈયાર કરી લો. આમાંથી તમને ઘણો બધો ફાયદો થવાની શક્યતા છે. અને વિડીયોને લાઈક કરો, તમારા બીજા મિત્રો છે એને પણ શેર કરો જેથી એ પણ મોડલ પેપર જોઈ શકે અને એ પ્રમાણે તૈયારી કરીને તમારી જેમ સારામાં સારા માર્ક્સ લાવી શકે. તમારી એક્ઝામ માટે બેસ્ટ ઓફ લક આવજો વિદ્યાર્થી મિત્રો. જય હિન્દ, જય ભારત.